દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની સાથે ફાયરિંગ પણ થયું હતું। હિંસામાં 8 પોલીસ કર્મચારી અને એક નાગરિક ઘાયલ થયો છે। એક સબ ઇન્સ્પેક્ટરને તોફાનથી ગોળી પણ વાગી છે। દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા પર પથ્થરમારાની સાથે ફાયરિંગ પણ થયું હતું। ડીસીપી નોર્થ વેસ્ટ ઉષારંગનાઈએ જણાવ્યું કે હિંસામાં 8 પોલીસ કર્મચારીને અને એક નાગરિક ઘાયલ થયો છે। એક સબ ઇન્સ્પેક્ટરને તોફાનની ગોળી પણ વાગી છે। તે હોસ્પિટલમાં દાખલ છે અને તેમની સ્થિતિમાં સુધારો છે। તેમણે કહ્યું કે તોફાનીઓએ અહીં આગ પણ લગાડી છે, તલવાર અને ગોળીઓ પણ ચલાવી છે। આ મામલામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં તણાવ છે, જો કે સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે। અહીં RAF ની 2 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે। દિલ્હીના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ તહેનાત છે અને અહીં હાઈ એલર્ટ છે। વિસ્તારમાં નાઇટ વિઝન ડ્રોનથી દેખરેખ પણ કરવામાં આવી રહી છે। સ્પેશિયલ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે શનિવારે જણાવ્યું કે FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે। પાઠકે કહ્યું કે સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે, માહોલ હવે શાંતિપૂર્ણ છે। અમે લોકોના સતત સંપર્કમાં છીએ અને શાંતિ જાળવવા તેમજ અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી રહ્યા છીએ। સુરક્ષા માટે પૂરતી સંખ્યામાં અધિકારીઓ પણ અહીં હાજર છે। બ્યુરો રિપોર્ટ, SS24 ન્યૂઝ, ગુજરાત।